नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम ऑनलाइन शिक्षण में आप सौनु हार्दिक स्वागत करे छे। आजे आपणे संस्कृत विषय में लेखनम एटले के लेखन कार्य नो अभ्यास करीशु। बराबर, तो विद्यार्थी मित्रों अहीं आपणी संस्कृत वर्णों एटले के संस्कृत मूळाक्षरोनो अभ्यास करवानो छे। तो संस्कृत मूळाक्षरो केवी रीते लखाय अने ए मूळाक्षरो में थोड़ीक भिन्नता जोवा मळे छे ए आजे लेखन कार्यनी अंदर जोवानुं छे। तो संस्कृत भाषा ए देवनागरी लिपि में लखाय छे। आपणी मातृभाषानी लिपि देवनागरी लिपिमांथी ज आवी होवाथी शिरोरेखाने बाद करता केटलाक मूळाक्षरो देवनागरी लिपिनी जेम ज लखाय छे, जेथी तेनो परिचय केळवो मुश्किल नथी। केटलाक मूळाक्षरोना वळાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા છે એ દેવનાગરી લિપિમાં લખાય છે, હિન્દી ભાષાની જેમ જ સંસ્કૃત ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાય છે, એટલે કે આ વર્ણો મૂળાક્ષરોની ઉપર શિરોરેખા બાંધવામાં આવે છે। આપણી માતૃભાષા એ પણ દેવનાગરી લિપિમાંથી જ આવેલી છે, પરંતુ આપણે એની ઉપર શિરોરેખા બાંધતા નથી। પણ અમુક મૂળાક્ષરો જેમ દેવનાગરી લિપિમાં લખાય છે એમ જ લખીએ છીએ। તો અહીંયા સંસ્કૃત મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે। ભિન્નતા જોતા પહેલાં આપણે પહેલાં વર્ણોનું પઠન કરી લઈશું। तो चलो विद्यार्थी मित्रों, मारी साथे साथे तमे पण पठन करजो। ग द छ ल च ज अंज आ अनुनासिक छे, जे अनुस्वार तरीके उपयोग में लेवाय छे। ज्ञ ट ठ ड द प श फ अण व ब क क्ष र स श ख य थ म ब ड अंग आ पण एक अनुनासिक छे, ए पण अनुस्वार तरीके लेवाय छे। ज ह त न ग त्र अ आ ई ई उ उ ए ऐ रु। तो विद्यार्थी मित्रों, आ रीते वर्णोनु एटले कि मूळाक्षरोनु पठन थाय। हवे आपणे मूळाक्षरोमां रहेली भिन्नता जोईशुं। बराबर, घणा एवा वर्णो छे जे जेनी अंदर ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષરો જોવા મળશે, એવા ઘણા મૂળાક્ષરો છે। બરાબર, તો અહીંયા એવો મૂળાક્ષર કયો છે? તો પહેલાં લઈએ ગ અને દ। તો જોઈ વિદ્યાર્થી મિત્રો, બંનેના લખવાના વળાંકો સમાન જ છે, ફક્ત થોડી જ ભિન્નતા જોવા મળે છે। જોઈ વિદ્યાર્થી મિત્રો, ગ અને દ, ધનું ઉપરનું જે માથું છે અંદર વળેલું છે, એ પછી બીજો એક મૂળાક્ષર લઈ લઈએ જેમાં થોડીક ભિન્નતા હોય। તો એ બીજો મૂળાક્ષર કયો છે? તો ચ અને જ। એ પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, ચ અને જની અંદર એ પણ લખવામાં સમાન રીતે લખાશે, પણ થોડીક ભિન્નતા જોવા મળશે મૂળાક્ષરોની અંદર। એ પછી લઈએ તો ટ અને ઠ, ટ અને ઠ, તો ટ અને ઠમાં પણ એવું જ છે, થોડી જ ભિન્નતા જોવા મળે છે મૂળાક્ષરોના વળાંકોમાં। એ પછી ઢ અને દ, ઢ અને દ એના વળાંકોમાં પણ ભિન્નતા જોવા મળી। એ પછી પ અને શ, પ અને સ એ પણ ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર છે। એ પછી ફ અને અણ, ફ અને અણ એ પણ સમાન વળાંકવાળા મૂળાક્ષરો છે જે ઓછી ભિન્નતા ધરાવે છે। ફ અને કની કક્ષા પણ સાથે લઈ શકાય, ક અને ફ,
કની અંદર નું સાઈડ બે બાજુના જે પાંખિયા હોય અંદરની સાઈડ આખા વળેલા હોય, જ્યારે ફની અંદર ઊભા જોવા મળે છે. એ પછી લઈએ બીજો મૂળાક્ષર વ અને બ. વ અને બ એ પણ સમાન વળાંકવાળા છે, પણ થોડી જ ભિન્નતા જોવા મળે છે. બરાબર જોઈ વિદ્યાર્થી મિત્રો, જોવા મળે છે ને. એ પછી લઈએ ર અને શ, એના વળાંકો પણ સમાન જ છે. ર, શ અને શ, બરાબર આ ત્રણે ત્રણ સમાન વળાંકો ધરાવે છે, પણ થોડી જ ભિન્નતા જોવા મળે છે. એ પછી લઈએ હ, ના એ પછી લઈએ ય અને થ. જોઈ વિદ્યાર્થી મિત્રો, ય અને થ એના વળાંકો પણ સમાન થયા. એ પછી મ અને ભ, મ અને ભમાં પણ એવું જ છે, થોડી ભિન્નતા જોવા મળે છે પણ વળાંકો સરખી રીતે જ લેવાય છે. એ પછી લઈએ તો ડ અને અંગ, ડ અને અંગ અનુનાસિક એ પણ સરખી રીતે લખાય. ડ અને ઝ, ડ અને ઝ એ પણ સરખા વળાંકોવાળા છે, થોડી જ ભિન્નતા જોવા મળે છે. જોઈ વિદ્યાર્થી મિત્રો. એ પછી લઈએ ત અને ન, ત અને ન એમાં પણ વળાંકો સરખા છે, ફક્ત થોડી જ ભિન્નતા જોવા મળે છે. એ પછી લઈએ અ અને આ, અ અને આ સરખા જ છે, પણ એમાં અ સાદો શબ્દ છે અને આ તો અની બાજુમાં કાનો લાગેલો છે. ઈ અને ઈ, નાનો ઈ અને મોટો ઈ, ઉ અને ઉ, નાનો ઉ અને મોટો ઉ, એ અને ઐ એમાં પણ સમાનતા જોવા મળે છે. એ પછી જોઈએ ત્ર અને રૂ, ત્ર અને રૂ એમાં પણ વળાંકો સરખા છે, થોડી જ ભિન્નતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું લેખનમ. જોયા વિદ્યાર્થી મિત્રો, મૂળાક્ષરોના વળાંકો સરખા છે, પરંતુ થોડી થોડી ભિન્નતા જોવા મળે છે, એના કારણે એ વર્ણોની અંદર ભેદ પડે છે. બરાબર, તો હવે તમારે આ દરેક મૂળાક્ષરો પોતાના ચોપડા કે નોટબુકની અંદર લખવાના રહેશે. સરસ રીતે આ મૂળાક્ષરો બે વખત લખવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેખનમનું કાર્ય અહીંયા પૂરું થાય છે. હવે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે ફરી મળીશું. નમસ્કાર.